राजकोट उपलेटा कोजवे पानी में गरकाव थयो छे। समढियाळा अने तेलंगाणा वच्चे कोजवे डूब्यो। उपरवास में वरसादी खेतरो बेटमां फेरवाई गया छे। कपास, एरंडा, मगफळी, सोयाबीन पानी में गरकाव थया छे। खेडूतोने हालमां चोमासुं शरू थता क्यांक सारो पाक थशे तेवी आशा हती, परंतु वधु पड़तो वरसाद तेमना माटे वेरी साबित थई रह्यो छे। પણ આમાં બધું ધોવાણ થઈ ગયું છે, ક્યાંય રહ્યું નથી। આ ખેતરોના ધોવાણ થઈ ગયા છે, વાવેતર આ ચોથી ફેરે વયા ગયા છે ભાઈ। અહીંયા ખાવાનું ધાન નથી રહ્યું, એવી રીતે વાવેતર કપાસ માંડવ્યું બધું વયું ગયું છે અત્યારે। આ અટાણે ચોથી ફેરે વાવેતર છે, ચોથી ફેરમાં કઈ રહ્યું નથી। પાટણાનું પાણી આવે છે, આમ ગામડા બધા તણાઈ ગયા છે, એવી રીતે છે। બહુ જ હજી કોઈ જોવા આવ્યું નથી। બારીશ વરસાદ થયો, હમઢિયાળાની પરિસ્થિતિ અટાણા નબળામાં નબળી, કોઈ આવક જાવક કોઈ આવતું નથી જાતું નથી એવી પરિસ્થિતિ। તલંગણા કુંઠે મજેથી હાવ રસ્તા બંધ, હમઢિયાળાના એટલા વિસ્તારમાં બધે પાણી ફરી ગયા। આપણે 500 વીઘામાં નુકસાની થયેલ છે, જે ખેતરને ધોવાઈ ગયેલું છે, અને વહેલામાં વહેલી તકે અહીંયા સહાય આવે અને સરકારશ્રીને એવી કરીએ કે એનું સર્વે કરી અને બધા ખેડૂતોને એનું વળતર આપે એવી લાગણી ને માગણી છે, અને ટૂંક સમયમાં જલ્દીથી જલ્દી સર્વે કરે એવો ખેડૂતવતી। આ પાણી બધું પાટણવાઈના ડુંગરથી માંડીને કલાણા ચિચોડની સીમનું બધું આવે છે અહીંયાકડે। 4 કલાકથી જે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમને દ્રશ્ય બતાવવા માગીશ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના જે તલંગણા ગામ પાસે આવેલો જે કોઝવે છે એકદમ જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકો પણ જીવના જોખમે પોતાના વાહનો જે પસાર કરી રહ્યા છે, ખાસ કરીને જે અત્યારે જે હવામાન ખાતાની જે 5 દિવસની આગાહીને પગલે અત્યારે જે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મઢિયાળા તલંગણા વચ્ચેનો જે રસ્તો છે એકદમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આગળના રસ્તા પણ બધા અત્યારે બ્લોક થઈ ગયા છે, તેમજ અત્યારે હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખેતરોમાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે। પાક સદંતર નિષ્ફળ ગયા છે, કારણ કે ખેતરોની અંદર ભારે પ્રમાણમાં પાણી વહી રહ્યા છે। આ અત્યારે દ્રશ્ય છે, તમે જે જોઈ શકો છો કે અત્યારે મોટા પ્રમાણમાં લોકોને જે નુકસાની થવા પામી રહી છે। કેમેરામેન જગમલ સુવા સાથે દિનેશ ચંદ્રવડિયા, જી મીડિયા, તલંગણા ગામ ઉપલેટા। અને આવી